ઘી વગર એક ગ્લાસ દૂધમાંથી એક કિલો મીઠાઈ. હેલો ફ્રેન્ડ્સ, અમારું સ્વાગત છે ઘરનું કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ સોફ્ટ દાણેદાર આ મીઠાઈ. માત્ર એક ગ્લાસમાંથી બનશે અને એકદમ રબડી અને કલાકંદને પણ ભૂલાવી દેશે તેવી બનશે. તો આ રક્ષાબંધન ઉપર આ મીઠાઈને તમે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગશે. તો ચાલો બનાવીએ એકદમ પરફેક્ટ મીઠાઈ. એના માટે આપણે એક કપ ડેસિકેટેડ કોકોનેટ, એટલે કોકોનેટનો ઝીણો ભૂકો આવે તે લેવાનો છે. આ ડેસિકેટેડ કોકોનેટ મેં ઘરે બનાવ્યું છે. એની રેસીપી તમને જોતી હોય તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે શેર કરીશ. હવે એની સાથે મેં અડધો કપ મિલ્ક પાવડર અને 2 ટેબલ સ્પૂન વોટરમેલનના બી લીધા છે, સાથે 20 નંગ બદામ લીધી છે અને 20 નંગ કાજુ લીધા છે. તો અહીંયા બદામ અને કાજુ ના એડ કરો તો પણ ચાલે, પણ એકદમ સરસ મલાઈદાર જેવી આ બરફી બનશે. તો આપણે એનો પાવડર બનાવી તૈયાર કરી લેશું. તો તમે જુઓ આ રીતનો પાવડર આપણે તૈયાર કરી લેવાનો, એટલે એકદમ સરસ આપણી જે બરફી બનશે એકદમ દાણેદાર બનશે. હવે સૌથી પહેલાં આપણે જે વાસણમાં બરફીને સેટ કરવાની છે તેને આપણે સેટ કરી લેશું. તો આપણે ખાસ અહીંયા ઘીથી સેટ કરીશું. અને બરફીને ડીમોલ આસાનીથી કરવા માટે મેં અહીંયા બેકિંગ પેપર લીધું છે, એને પણ આપણે ગ્રીસ કરી લેશું જેથી આપણી બરફી છે એ એકદમ સરસ આસાનીથી સેટ થઈ જાય અને ડીમોલ પણ થઈ જાય. તો હવે આપણે બરફી બનાવીશું. એના માટે આપણે એક પેનમાં આ રીતે સૌથી પહેલાં જે તૈયાર કરેલો પાવડર છે તેને એડ કરી અને પહેલાં હલકો રોસ્ટ કરીશું, એટલે એકદમ સરસ ફ્લેવર આવી જાય અને એકદમ સરસ એ દાણેદાર બની જાય. તો ખાસ એકદમ ફ્લેમ ગેસની લો રાખીશું એટલે બધો પાવડર છે એ બળે નહીં, કારણ કે કોકોનેટ છે એ જલ્દીથી રોસ્ટ થઈ જાય છે. તો બજાર જેવો જ એકદમ પરફેક્ટ કોકોનેટ પાવડર કેવી રીતે બનાવવો તેની રેસીપી તમારે જોતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. હવે આ મીઠાઈ બનાવવા માટે આપણે એક ગ્લાસ દૂધ લેશું. અહીંયા કોઈ પણ ફેટનું દૂધ લઈ શકાય. તમે જુઓ આ દૂધ છે એ મેં ગ્લાસમાં ભર્યું, એટલે ગ્લાસમાં આ રીતે બરફના ક્રિસ્ટલ થઈ ગયા, એટલું ઠંડુ છે. તો આપણે એને હલકું આ રીતે આંગળીથી ટચ થાય અને આપણે સેજ ગરમ લાગે એટલું ગરમ કરવાનું છે. બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને અહીંયા મીઠાશ માટે આપણે 1/2 કપ ગોળ લેશું. તો અહીંયા દેશી ગોળ કે કોઈ પણ ગોળ લઈ શકાય. તો આ રીતનો મેં હલકો બ્રાઉન કલરનો ગોળ આવે તે લીધો છે. ગોળને આપણે સારી રીતે મેલ્ટ કરીશું. તો ખાંડ વગરની આ મીઠાઈ એકદમ પરફેક્ટ લાગશે અને સાથે જો તમે ડાયાબિટીસના પેશન્ટ હોય તો પણ આ મીઠાઈ ખાઈ શકશો. તો એકદમ સરસ રીતે હવે આપણે ગોળને મેલ્ટ કરી લેવાનું. તો ગોળ મેલ્ટ થશે એટલે દૂધનો કલર આવો હલકો બ્રાઉન જેવો થઈ જશે. તો તમે જુઓ અહીંયા મેં ગેસ હજુ પણ બંધ જ રાખ્યો છે અને હજી ગેસ બંધ હોય ત્યારે જ આપણે એમાં જે તૈયાર કરીને શેકેલો પાવડર રાખ્યો છે તે બધો મિક્સ કરી લેશું. તો તમે જુઓ આ રીતે એકદમ બધો પાવડર આપણે દૂધ સાથે મિક્સ કરી લેવાનો. એકદમ સરસ એવો મિક્સ થઈ જાય પછી જ આપણે ફ્લેમને ઓન કરીશું. જો ગેસ પહેલેથી જ આપણે ચાલુ કરી દેશું તો દૂધ અને જે ગોળ એડ કર્યો છે એના લીધે દૂધ ફાટી જશે અને આપણી મીઠાઈ એકદમ પરફેક્ટ નહીં બને. તો ખાસ આ સ્ટેપ ધ્યાન રાખજો. પહેલાં આપણે આ રીતે મિક્સ કર્યા પછી હવે જુઓ તમે, મેં ગેસ ઓન કરી દીધો અને હવે આપણે આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહી અને એકદમ સરસ કૂક કરીશું. તો અહીંયા આપણે ઘી બિલકુલ એડ નથી કરતા, તો પણ આ મીઠાઈમાંથી એકદમ પરફેક્ટ ઘી જેવો ટેસ્ટ આવશે અને સાથે એકદમ પરફેક્ટ દાણેદાર બનશે. તમે જુઓ થોડી વાર પછી ગરમ થયું એટલે આ રીતે થીક થવા લાગ્યું. માત્ર 5 થી 6 મિનિટમાં મીઠાઈ બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશું એટલે દૂધ છે એ બધું બળી જશે અને આ જે મિક્સર છે એકદમ સરસ એવું થીક થશે. તો આ મીઠાઈ જ્યારે કૂક થશે એટલે આ રીતનો હલકો કલર ચેન્જ થઈ જશે, થોડી બ્રાઉન ઉપર થઈ જશે, કારણ કે આપણે ગોળ એડ કર્યો છે, ગોળના લીધે ગોળમાં ચાસણી થશે અને એનો હલકો બ્રાઉન કલર એવો આવી જશે. તો તમે જુઓ અહીંયા આપણે આ બરફી જેવું જ મિક્સર તૈયાર થયું છે અને થીક પણ થોડું થવા લાગ્યું છે, પણ હજુ આપણે એને સેટ કરીએ તો બિલકુલ સેટ નહીં થાય. અને આ મીઠાઈ તમને આ રીતે સેટ કરશો તો તમને કાચી લાગશે. તો હજુ આપણે એને કૂક કરીશું જ્યાં સુધી પેનથી એકદમ સરસ મિશ્રણ અલગ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને આ રીતે ચલાવતું રહેવાનું. તો અહીંયા તમે જુઓ આ રીતે હું ચલાવું છું તો હજુ પણ પાણીનો ભાગ છે. તો આ રીતે એકદમ સરસ આપણે કૂક કરી લીધી.
અને તમે જુઓ હવે એકદમ સરસ આ મિશ્રણ ઠીક થઈ ગયું। હવે એમાં બિલકુલ પાણીનો ભાગ નથી। આ રીતે કરીએ તો એમાં તમને બિલકુલ બબલ્સ નહીં દેખાય। બસ ત્યાં સુધી આપણે આ મિશ્રણને કૂક કરવાનું છે અને આ રીતે એકદમ સરસ પેનથી અલગ પણ થઈ જવું જોઈએ। તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બંધ કર્યા પછી આપણે 1-2 મિનિટ આ રીતે મિશ્રણને સ્પ્રેડ કરીશું, ફરીથી મિક્સ કરીશું। એ જ રીતે 2-3 વાર કરીશું એટલે એ સરસ એવું થીક થઈ જશે અને બરફી સેટ કરવા માટે કમ્પ્લીટલી તૈયાર થઈ જશે। તો બસ હવે આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ છે। તો હવે આપણે એમાંથી જે આપણે બરફી બનાવી છે તે સેટ કરી લેશું। તો આ રીતે કોઈ પણ પ્લેટમાં પણ તમે સેટ કરી શકો છો, પણ આ રીતે આપણે સેટ કરીશું તો એક સરખા પીસ બનશે। હવે આપણે આ રીતે સ્પ્રેડ કરી લેશું અને જેટલી થિકનેસ રાખવી હોય એ રીતે આ બરફીને સેટ કરી દેવાની। તો તમે જુઓ માત્ર એક ગ્લાસમાંથી બની ગઈને 1 કિલો મીઠાઈ, બનાવવી પણ ખૂબ જ સરળ અને સાથે ખૂબ જ હેલ્ધી પણ બનશે અને સુપર ટેસ્ટી પણ બનશે। તો મીઠાઈવાળાની દુકાનથી પણ કંઈક અલગ અને સુપર હેલ્ધી સુપર ટેસ્ટી આ મીઠાઈ બને છે। આ મીઠાઈને આપણે આ રીતે એકદમ સરસ સ્મૂથ કરી લેશું તો જોતાં જ એવું લાગે કે અહીંયા આપણે મિલ્ક કેક બનાવી હોય। તો આ રીતે તમે જુઓ સેટ થયા પછી આપણે 1 કલાક માટે ઠંડી થવા દઈશું। 1 કલાક થઈ ગઈ છે અને મીઠાઈ એકદમ સરસ એવી ઠંડી થઈ ગઈ છે। તો આપણે એને પહેલાં આ રીતે બહાર કાઢી લેશું અને હવે આપણે એને કટ કરીશું। તમે જુઓ અહીંયા આપણે કટ કરીએ તો આ રીતે કટ લગાવીશું, એના શેપ પહેલાં આપી દઈશું એટલે એક સરખા કટ થઈ જશે। તમે જુઓ કટ કરીએ ત્યારે એકદમ સરસ સોફ્ટ છે, મોંમાં જ મૂકતા પીગળી જાય એટલી આ સોફ્ટ મીઠાઈ બને છે। તો આ રક્ષાબંધન ઉપર તમે આ મીઠાઈને જરૂરથી ટ્રાય કરજો। તો એકવાર આ મીઠાઈ જો તમે બનાવશો તો વારંવાર બનાવશો। તમે જુઓ એકદમ પરફેક્ટ દાણેદાર આ સોફ્ટ મીઠાઈ બની છે। તો ઉપરથી આપણે થોડા આ રીતે મગજતરીના બીથી ગાર્નિશ કરી દઈશું અને આ મીઠાઈને તમે એકવાર બનાવી અને 1 વીક સુધી ખાઈ શકો છો, બિલકુલ ખરાબ નહીં થાય। તમે આ મીઠાઈને સ્ટોર પણ ફ્રીજમાં કરી દેજો અને જ્યારે પણ રક્ષાબંધન આવે અથવા તો જ્યારે પણ મીઠું ખાવાનું મન થાય ત્યારે આ મીઠાઈને જરૂરથી ટ્રાય કરવા જેવી છે। તો તમે જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે અને એકદમ સોફ્ટ આપણી મીઠાઈ મોઢામાં જ મૂકતા પીગળી જશે। તો આ મીઠાઈની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો। ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે।